ಹೇಳ್ಬಿಟ್ಟು ಅಪ್ಪೆ ಸಲೀಬನ್ನು ಲೆಕ್ಕದ ಜೀವಿತು ಆಂತರಿಕ ಗೃಹ ગુરુગ્રહ એક તો છે શું કામ કે ગુરુગ્રહની અંદર વાયુ આવે અને વાયુના કારણે શું
ने ग्रुपिंग को मजा आ ग्रुप रे जीवस में भी बाह्य ग्रहशिया को कला रंग का आछो पीरास्त तो ग्रह छी भाई मोनो पावना ले ऊपर आ गई छी पर ढेरी बड़ी बोझा छी अरे ये कि गुरु ग्रह छतो हो छे केम तंतो छे कि सूर्य थी दूर आ गयो छे तो माने छतो हो गयो छे सौर मंडल अथवा सौर परिवार सबसे मोटो ग्रह पण गुरु छे गुरु पासे 79 उपग्रह आवी रहा छे વૈજ્ઞાનિકોએ ગુરુ ગ્રહ વિશે અલગ અલગ માન્યતા વાળો અને માન્યતાની વાત કરતા હું તો કે જ્યારે ગુરુ ગ્રહ પૃથ્વીની ભ્રમણ ભ્રમણ કક્ષાની નજીકમાં આવી જાય છે ત્યારે આપણે દૂરબીનની મદદથી જોઈ શકીએ છીએ પણ તેને કેવો દેખાય છે કે દૂરબીનમાં જોવામાં આવે છે ત્યારે ગ્રહ આખે આખો ટપકા સ્વરૂપમાં દેખાય છે આપણે છતું નજર અલગ જોવા મળે છે એમ રાખવું વાત કરવાનું હોય બીજા તારાઓ છે પ્રાય ગ્રહ છે કે આપણે ઘણી જાણથી દૂરબીનની મદદથી જોઈ શકીએ છીએ પણ નજરો જોવા લે en
એનું તાપમાન હંમેશા ઠંડુ રહે છે. આપણે જોયું કે આ ગ્રહો છે શનિ, શનિની વાત કરવામાં આવી આપી સમજે કે સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. ગુરુ પછીનો સૌથી બીજા નંબરમાં મોટો ગ્રહ છે. શનિને આ તો પછી વલણો ધરાવે છે. વલણો એટલે આપણે જોઈએ અત્યાર સુધી કે આપણે ઉદાહરણમાં લીધું હોય ગ્રહ છે, પણ એની ઉપર જ્યારે આ વલણોમાં આખું મીંડું આવી જાય ને આવી ગયું, આ વલણોના હિસાબે તે સુંદર દેખાઈ આવે છે. તે એવો મેનું છે કે શનિ તેજસ્વી ગ્રહ વલણો ધરાવે છે, તેજસ્વી તો પ્રકાશવાળા વલણો ધરાવે છે. બીજા ગ્રહ પર તે જુદો તરી પણ આવે છે, કેમ કે વલણોના હિસાબે તરી આવે છે. વલણો પાંદડી જેવો તો મનુષ્યનો આકાર છે, રાજાઓ છે નાનાઓ છે પાંદડી બાંધે છે, તો પાંદડીનો આકાર હોવાના કારણે શનિને પાંદડિયા ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. શનિ માટે એક ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ કે શનિ પાસે 62 કરતા વધારે ઉપગ્રહો છે. ચોક્કસ આપણી ખાતરી નથી કે વધારે સંશોધન થાય તો બીજો પછી નીકળી શકે. અને સૂર્ય કરતા દૂર હોવાથી તાપમાન હંમેશા ઠંડુ રહે છે. શિયાળાની ઋતુની અભૂત જોવા મળે છે. બંને કોઈ બંને ટોપિકમાં કોઈ વિધિ હશે પ્રશ્ન હશે તો પૂછી શકે છે. પછી આગળ લઈએ ના પ્રશ્ન. ખાલી ગુરુ અને શનિ માટે ખૂબ જ ઠંડો છે.
பட்டா உடனா நித்தியம் ஜீவன் கேலி வாய்ப்பு Thank you.